કેશોદના મકસૂદ ચોક ખાતે કરબલાના શહીદોની યાદમાં વાયજ અને નિયાદનું ભવ્ય આયોજન કરાયું. કેશોદ શહેરમાં મહોરમ નિમિત્તે વર્ષોથી કરબલાના શહીદોની યાદમાં આકર્ષક અને અદ્ભુત કલાત્મક તાજ્ય બનાવવામાં આવે છે અને સાંજે 6 વાગ્યા પછી વિવિધ મંડળો દાતાઓ દ્વારા મકસૂદ ચોક વિસ્તારમાં વાયજ અને નિયાજનું ભવ્ય આયોજન કરવામાં આવે છે, જ્યારે મહોરમે હજરત ઇમામ હુસેન અલ્યાસલામ અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિમાં શોકનો તહેવાર છે. આ દિવસે દરેક મુસ્લિમ કરબલાની યાદમાં ઉપવાસ રાખે છે. કરબલાની મહાન દુઃખદ ઘટના આજથી લગભગ 1400 વર્ષ પહેલાં બની હતી. પૈગંબરે ઇસ્લામ હજરત મોહમ્મદ રસૂલલ્લાના નવાસા દોહિત્ર હજરત ઇમામ હુસેન અલ્યાસલામે પોતાના 72 સાથીઓ અને શહાદત સ્વીકારી લીધી. ગત 1400 વર્ષોથી આજથી સુધી કરબલાની ઘટનાનું મહત્ત્વ છે. કારણ એ છે કે માત્ર ઇસ્લામી આલમમાં જ નહીં, બલકે કોઈપણ એક અકીદાથી સંબંધિત તે વ્યક્તિ જે અત્યાચારોની વિરુદ્ધ અને સચ્ચાઈના સમર્થક છે, તે હજરત હુસેન અને તેમના સાથીઓની કુરબાનીઓને માનવીય આદર અને સત્યનું ચિહ્ન સમજે છે. કેશોદના જુદા જુદા વિસ્તારોમાં બનાવવામાં આવેલ તાજિયા આજે પડમાં આવ્યા છે અને ભાવિકો ભક્તો બહોળી સંખ્યામાં દર્શન કરવા ઉમટી પડ્યા હતા. જે પરિવારોએ કરેલ માનતા પૂર્ણ થતાં માનતા ઉતરવા ચડાવવા આસ્થાભેર પહોંચી રહ્યા હતા. કેશોદ શહેરમાં કરબલાની યાદમાં ઉજવવામાં આવતા મહોરમ પર્વની ઉજવણી બાદ વહેલી સવારે જુલુસ કાઢી કબ્રસ્તાનમાં દફન કરવામાં આવે છે. કેશોદ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ગોવિંદ હડિયા, ZSTV, કેશોદ.